बनासकांठामां हाड़थी जवती ठंडी वच्चे ડીસાના કાંટ ગામે કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો, જેમાં ગાડીઓ પર બરફની ચાદર પથરાઈ ગઈ અને ગાડીના ટોપ પર બરફ જામતા લોકોએ ઠંડીનો આનંદ માણ્યો હતો, જેમાં આજે સિઝનનું સૌથી નીચું 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। બનાસકાંઠાના ડીસામાં આજે ઠંડીનો પારો ગગડીને લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયું હતું। એક જ દિવસમાં 3.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા લોકોએ અસહ્ય ઠંડીનો સામનો કરવો પડ્યો હતો। ડીસા તાલુકાના કાંટ ગામ સહિત આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ઘર બહાર ઉભેલી ગાડી પર બરફ જામી જતા લોકોએ કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો। અસહ્ય ઠંડીના કારણે કાશ્મીર જેવો અહેસાસ થતા ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે તેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી હતી અને અસહ્ય ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો। આજે સિઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું। એક જ દિવસમાં તાપમાનનો પારો ગગડીને 6.9 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેના કારણે અસહ્ય ઠંડીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો। ડીસા તાલુકાના કાંટ ગામે પણ ઘરની બહાર ઉભેલી ગાડી અને પાણી ભરેલા વાસણોમાં બરફ જામી જતા લોકોએ ઠંડીનો આનંદ માણ્યો હતો અને અસહ્ય ઠંડીના કારણે કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો। ગરમ વસ્ત્રોમાં ગોટમોટ થયા હોવા છતાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો। વહેલી સવારે નીકળતા લોકો અને મુસાફરી કરવા લોકોએ તાપણાનો સહારો લઈને ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા, જ્યારે સૌથી વધુ અસર શાળાએ જતા બાળકો પર જોવા મળી હતી। વહેલી સવારે શાળામાં જતા બાળકો ધ્રુસતા ધ્રુસતા શાળાએ પહોંચ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડીના કહેરનો સામનો લોકોએ કરવો પડશે તેવી આગાહી કરી છે। પ્રકાશ ગોસ્વામી, પીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।